તને ખબર છે મન, સમય કેટલો ઝડપી વીતી ગયો. આપણો કાનો છે ને ધ્રુવ, કેટલો જલ્દી જલ્દી મોટો પણ થઈ ગયો. અને તને ખબર છે, હવે એને દાંત પણ આવવા લાગ્યા છે, એટલે હવે થોડા જ સમયમાં એ બોલતો પણ થઈ જશે. અને જોજે, સૌથી પહેલા છે ને પપ્પા બોલશે, કારણ કે એના પપ્પા પર ગયો છે ને. એટલે શરત લાગી, સૌથી પહેલા કાનો માં બોલશે. માં પહેલા પપ્પા બોલશે, માં બોલશે, પપ્પા બોલશે, માં બોલશે, પપ્પા બોલશે. કહ્યું ને, તું ભલે ને ગમે તે કે, પણ મને ખબર છે કે મારો કાનો સૌથી પહેલા માં બોલશે. કારણ કે માં અને બાળકનો સંબંધ જ કંઈક એવો હોય છે ને કે બંનેઓ એકબીજા સાથે જોડાયેલા જ હોય છે. જો એક ન હોય તો બીજાનું શું અસ્તિત્વ? સ્વરા, હું ઘણા સમયથી નોટિસ કરી રહ્યો છું કે જાણે તું મને કંઈ કહેવા માંગતી હોય અને કહી ન શકતી હોય. એવી કોઈ વાત છે? આઈ મીન, તારા મનમાં એવું કંઈ છે? કુંદનનું જાણું છું. 30 વર્ષ પહેલા જે પણ કંઈ થયું એના માટે તમે મને ગુનેગાર માનો છો. તમે કોઈ પારકા નથી કે બધો દોષનો ટોપલો હું તમારા માથે ઢોળી દઉં. હું મનથી ક્યારે તમને મારાથી અલગ ગણતી જ નથી. છતાંય તમે આજે એ વાતથી દુઃખી તો થાઓ છો ને? કારણ કે જેમ હું એક પત્ની છું, એક માં પણ તો છું ને. આજ સુધી પત્ની તરીકે મારા કર્તવ્યમાં કોઈ પણ ચૂક થઈ હોય તો તમે મને કહો, પણ મારા અંદર હૃદયમાં હંમેશા મમતા જાગતી જ રહી છે. એક માને હું કેવી રીતે મારી નાખું? અને છતાંય છેલ્લા 30 વર્ષથી મારા હૃદયના ટુકડાને મેં દૂર ફેંકી દીધો છે. માત્ર તમારા શબ્દોને માન આપવા માટે. ને તમે સાચા છો, આ 30 વર્ષમાં એક પણ દિવસ હું એને ભૂલી નથી શકી. એની બધી વસ્તુઓ મેં હજુ સાચવી જ રાખી છે. અને થાય ક્યારેક ક્યારેક તમે એને માફ કરી દેશો, જે થયું એ બધું ભૂલીને એને પાછો બોલાવી લેશો. આ 30 વર્ષમાં મેં તમને ક્યારેય કહ્યું નથી, પણ હા, હું રોજ એની રાહ જોઉં છું. શું કરું યાર, શું કરું? રતન અંકલને કેવી રીતે શોધું?
ધુનુ, મારું સ્ટડીઝ ક્યારે કામ આવશે? હા, ડોલી આપ્યો ફોટો તો છે જ મારી પાસે. આનો ડિજિટલ સ્કેચ બનાવીને હું AI સાથે કમ્પેર કરું તો મને એ અત્યારે કેવા લાગે છે એ મળી જશે. ત્યારે કેટલા વર્ષના હશે એ ખબર પડી જશે. આટલા વર્ષો થઈ ગયા, કેટલો ચેન્જ આવી ગયો હશે ને એમનામાં. એમના ફેમિલીમાં કોણ કોણ હશે? ધૂન ધૂન ધૂન, બધા જ સવાલોનો જવાબ મળશે તને. અત્યારે એક ટાઈમ પર એક જ સવાલ. ચલ લેટ્સ સ્ટાર્ટ. મન, મારે તારી સાથે ખૂબ જ અગત્યની વાત કરવાની છે. એક્ચ્યુઅલી ડોલી, ડોલી સ્વરા, તું અત્યારે જા અહીંથી જલ્દી, નહીં તો આ તોફાન છે ને અહીંયા આવી જશે. હા મન, પણ આપણી વાત. સ્વરા, એ વાત તું મને પછી કહી દેજે, હું તો અહીંયા જ છું ને તારી સાથે. તું જા અત્યારે. સ્વરા જા. ધૂન, અરે તે નાસ્તો કર્યો અને તું આ સવાર સવારમાં શું કરી રહી છે? અરે હું રતન અંકલને શોધી રહી છું. શું ડોલી, મારે તને બહુ જ અગત્યની વાત કરવાની છે. મેં મોટી બા સાથે રૂબરૂ વાત કરી. આઈ નો મોટી બા કંઈ કહે ના કહે, પણ એમને એમના દિલમાં બહુ જ બધું સંઘરી રાખ્યું છે. એન્ડ યુ નો, મોટી બાએ મને ઇનડિરેક્ટલી હિન્ટ આપી છે. એટલે મેં તરત જ રતન અંકલને શોધવાનું શરૂ કરી દીધું છે. હાજો, મેં એક સ્કેચ બનાવ્યું છે અને AIની મદદથી એમનો રિસન્ટ ફોટો બની ગયો છે. પણ ધૂન, તને રતનકાકાનું એડ્રેસ મળ્યું? ના યાર, એડ્રેસ તો નથી મળ્યું, પણ હું કંઈક ને કંઈક કરું છું. આઈ ડોન્ટ નો યાર, શું કરું. ડોલી, આઈ નો કે મીરા આંટીના કારણે તું એમનું નામ નથી લઈ રહી, પણ નામ લીધા વગર તું આ બાબતમાં મારી હેલ્પ કરી શકે ને? ધૂન, જો આ કામ કર્યા પછી મોટી બા ખુશ હોય ને તો હું ચોક્કસ તારી મદદ કરીશ.
મમ્મીજી આપેલું વચન પણ હું પાડીશ અને રતન કાકાને ઘરમાં પણ લઈને આવીશ.